વડોદરામાં ગટરનું ગંદુ પાણી ને દૂષિત પાણી પીવાથી લોકોનું સ્વાસ્થ્ય બગડતું હોય છે. અનેક જગ્યાઓ ગટર ઉભરાવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે ને વારંવાર મેયર ચેરમેનશ્રીને રજૂઆત પણ કરવામાં આવતી હોય છે, છતાં પણ યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી, જેને લઈને જાહેર જનતાને તેનો ભોગ બનવું પડતું હોય છે. મહત્ત્વની વાત કરવામાં આવે તો વડોદરામાં આવેલા મેયર શ્રી કેવું રોખડિયાના વિધાનસભા ક્ષેત્ર જે આવેલું છે જેતલપુર, ત્યાં દૂષિત પાણી પીવાને લઈને એક ગરીબ પરિવારની 20 વર્ષની છોકરીનું મોત થઈ હોવાની ઘટના સામે આવતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સવાલ ઉઠાવ્યા છે. ભાજપમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારથી લોકોની જાન પણ જઈ રહી છે. ઝહેરીલું ભાજપ છે અને ઝહેરીલું પાણી છે, પાણી પણ ઝહેરીલું છે અને ભાજપ પણ ઝહેરીલું છે તેવું વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું. વડોદરા શહેરના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં ગટરનું પાણી અને પીવાના પાણીની સમસ્યા ભેગી થતી હોય છે. ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી જવાની, લીકેજ થવાના કારણે પણ ઘણી ઘટનાઓ બને છે, તેમજ ગટરો ઉભરાવાની પણ ઘણી ઘટનાઓ છે. ત્યારે વડોદરાના મેયર જે વિધાનસભા વિસ્તાર છે રોખાડિયા કેઉર, તેમનું જે વિસ્તાર છે જેતલપુર, આ જેતલપુરની અંદર પીવાના પાણીમાં દૂષિત પાણી આવવાના કારણે અનેક લોકો રોગચાળાનો ભોગ બન્યા છે, ત્યારે એક ગરીબ પરિવારની 20 વર્ષીય દીકરીનું મોત નિપજતા એક તરફ બેટી બચાવો બેટી પઢાઓની વાત કરવામાં આવે છે, બીજી તરફ દૂષિત પાણી પીવડાવવામાં આવે છે. વડોદરા શહેરની જેતલપુર વિસ્તારમાં દૂષિત પાણી પીવાના કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ જિગ્નેશ મેવાણી ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે મહત્ત્વની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ગંદુ પાણી પીવાથી અનેક રોગચાળો ફેલાવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, જે સ્થિતિ યથાસ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના સ્માર્ટ સપના જોઈ રહેવામાં આવ્યા છે અને બીજી તરફ દૂષિત પાણી પીવડાવી લોકોના જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ત્યારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે. વડોદરા શહેરનું આ દ્રશ્ય છે. વડોદરા શહેરને સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે, સૌરાષ્ટ્રમાં રંગીલા રાજકોટ તરીકે ઓળખાય છે, તેવી જ રીતે મધ્ય ગુજરાતમાં વડોદરા એક રંગીલું શહેર છે. છતાં પણ વડોદરામાં સ્માર્ટ સિટી સ્માર્ટ વિલેજ હોવા છતાં પણ અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે, જેને લઈ દૂષિત પાણી પીવાથી કેટલાક લોકોના ભોગ પણ લેવાતા હોય છે અને કેટલાક લોકોના મૃત્યુ પણ થયા હોવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ત્યારે જેતલપુર વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી એક પરિવારની દીકરીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે અને જિગ્નેશ મેવાણી દ્વારા ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે દૂષિત પાણી અને દૂષિત ભાજપના ભોગે એક આશાસ્પદ યુવતીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને તેમણે આક્ષેપ કર્યો છે કે ઝેરીલું ભાજપ છે અને ઝેરીલું પાણી છે જેના કારણે યુવતીનું મોત નિપજ્યું છે. ત્યારે વડોદરા મેયર નો વિસ્તાર કેઉર રોખડિયા વિધાનસભા છે જે તેમનો વિસ્તાર છે અને જેતલપુરના વિસ્તારની આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વડોદરાના મેયરના બંગલાની બરાબર સામે એમના જ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડના જેતલપુર વિસ્તારમાં દલિત સમાજના એક શ્રમજીવીની વસ્તીમાં સતત લગાતાર વારંવારની શુદ્ધ પાણીની માગણી છતાં આ મેયર અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા પીવાનું ચોખ્ખું પાણી ન આપતા આખું પરિવાર અને સમગ્ર વિસ્તારના લોકો મજબૂર બન્યા હતા દૂષિત પાણી પીવા અને આખરે એક 20 વર્ષની યુવાન દીકરીનું મૃત્યુ થયું અને એના પિતા પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ ગયા છે. આ સયાજીરાવ ગાયકવાડના સપનાનું વડોદરા આ ભાજપની સરકાર અને મ્યુનિસિપલ તંત્રએ મેયર એની શું હાલત કરી છે. 3600 કરોડનું મ્યુનિસિપલ કોર્પોરેશનનું વડોદરાનું બજેટ હોય, 2,43,000 કરોડનું બજેટ ગુજરાત સરકારનું હોય અને દલિત પરિવાર અને એનો વિસ્તાર સતત માંગણી કરતો હોય તો બીજું કંઈ નહીં, આ સ્વતંત્રતાના 70 વર્ષ બાદ અમને એક પીવાનું ચોખ્ખું પાણી આપો એ પણ આ દીકરીને ન મળતા એનું આજે મૃત્યુ થયું છે. આ ઘટનાને હું સખત શબ્દોમાં ન કેવળ વખોડું છું, હું માગણી કરું છું કે મેયરમાં શરમનો એક અણુ બચ્યો હોય તો તાત્કાલિક એને રાજીનામું આપવું જોઈએ અને શુદ્ધ પાણી નહીં પહોંચાડનારા તમામ અધિકારીઓની સામે ખાતાકીય તપાસ ગુનો દાખલ થવો જોઈએ અને પીડિત પરિવારને ઓછામાં